समाज द्वारा छठी उत्सव की उजवनी भोई पंच खारवा पंच अने वाल्मीकि पंच द्वारा छठी उत्सव की उजवनी भारत जो विशाल अने तेनी भारती गढ़ संस्कृति धरावतो बीजो एक पण देश विश्वमा नथी। आ देशमा विश्वमा जेटली जाति ज्ञाति के धर्मना लोको हशे तेमना कोई ने कोई पण भारतमा स्थायी थया ज हशे। भारत देशमा गणिया गणाय नहीं विणिया विणाय नहीं तेटली संस्कृतिओ छे। ईश्वर एक ज छे परंतु तेना अनेक स्वरूपो छे। ते जोवुं होय तो भारतनी संस्कृतिना दर्शन करवा ज पड़े। श्रावणी मास दरम्यान अनेक समाजना पवित्र तहेवारो आवे छे। क्विक इंडियानो ललकार गांधीजीए कर्यो हतो। એ ક્રાંતિનો દિવસ પણ આ જ મહિનામાં આવે છે અને જાપાન ઉપર હિરોશિમા ઉપર 6 ઓગસ્ટના રોજ ઝીંકવામાં આવેલ અણુબોમ્બની કૌણતાનો દિવસ પણ આ જ મહિનામાં થાય છે। ઐતિહાસિક શહેર ભરૂચ ભૃગુગજ ખાતે વર્ષોથી પ્રણાલિકાગત ઉજવાતા છડીના દેવ ગોગારાવનો પણ ઉત્સવ ભારે ઉમંગ અને ઉત્સાહથી વર્ષો વર્ષ ઉજવાતો રહે છે। શ્રાવણ વદ 7મ 8મ 9મ અને 10મના દિવસો દરમિયાન ભરૂચના ભોઈ સમાજ વાલ્મીકિ સમાજ લોકો તથા ખારવા જ્ઞાતિના સમાજના લોકો ઘણા મહત્વનો ઉત્સવ માને છે અને ભરૂચના ભોયવાડ ખાતે વેજરપુર વિસ્તારમાં આવેલા ખંભાતી ખારવા પંથના મંદિર ખાતે તથા હરિજનવાસમાં લાલબજાર ખાડી ખાતે છડીના દેવ ગોગારાવની સ્થાનક આવેલ છે અને શ્રાવણ વદ 7મને દિવસે સવારે છડી અને જ્યોત પ્રગટાવવામાં આવતી હોય છે। આ તહેવાર ભારતભરના માત્ર ભરૂચ ખાતે જ આ ઉત્સવની ઉજવણી થાય છે। જે રીતે નોમના તહેવારની ઉજવણી થાય છે, જે રીતે છડી નોમના તહેવારની ઉજવણી 7મ 8મ 9મ અને 10મના દિવસો દરમિયાન થાય છે, તે જ રીતે ભરૂચ સાથે મેઘરાજા ઉત્સવ અને મેળા ઉત્સવને પણ સંકળાવવામાં આવ્યો છે। આ પર્વની દિવાળી મહોત્સવ જેટલું જ મહત્વ અપાય છે। આ દિવસની ઉજવણી નિમિત્તે ગામે ગામ રહેતા સગા સંબંધીઓ મહેમાન ગતિ માણતા હોય છે। લોકો એકબીજાને ઘરે નવા વસ્ત્રો ધારણ કરીને મળવા જતા હોય છે। ખાણીપીણીમાં મીઠાઈ વગેરે વ્યંજનો પણ ખાસ બનાવવામાં આવતા હોય છે। આ પર્વની ઉજવણીનું મહત્વ આજે ખૂબ જ વધી ગયું છે। કોઈ જ્ઞાતિ પૂરતો નહીં, પરંતુ આ તહેવાર સૌ જ્ઞાતિના લોકો માટે બની ગયો છે। ગોગારાવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। કેમ છડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે, જાણો તેનું શું મહત્વ છે। જ્યારે ગોગારાવનું જે દેવ સ્થાન છે ત્યાં 7મના દિવસે જ્યોત પ્રગટાવવામાં આવે છે અને બીજી જ્યોત 9મના દિવસે પ્રગટાવવામાં આવે છે। જે જ્યોતને લઈ તેઓના દેવસ્થાનથી લઈ લોક માન્યતા પ્રમાણે તેઓની માતાના ઘરે લઈ જવામાં આવે છે, જ્યાં રાણી સિરિયલ અને માતા બાછલ તેઓની રાહ જોતી હોય છે। દેવ ગોગાજી પોતાની માતાને જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પ્રેમ તેઓની માસી કે જે જગતના લોકો કાછળ તરીકે ઓળખે છે, જેથી ગોગાજી પોતાની માતા અને પોતાની માસીને મળવા દર વર્ષે અચૂક આવતા હોય છે। અને એવું પણ કહેવાય છે કે રાણી સિરિયલ સાથે લગ્નોત્સવ જેવો માહોલ તૈયાર કરવામાં આવે છે, કારણ કે સમાધિ બાદ રાણી સિરિયલને સ્વપ્નમાં આવી ગોગાજીએ એવું કહ્યું હતું કે હું દર વર્ષે એક રાત્રે માટે તારે ત્યાં મળવા અચૂક આવીશ, જેને લઈ ગોગા નોમનો મહોત્સવ ઉજવવામાં આવે છે। એટલે ગોગારાજ મહારાજનું જ્યાં પણ દેવસ્થાન છે ત્યાં તહેવાર ઉજવવામાં આવે છે અને આ જ રીતે એક સ્થાનથી બીજા સ્થાને ગોગાજીને લઈ જવામાં આવે છે અને જ્યાં રાતવાસો કરવામાં આવે છે, જ્યાં ગોગારાવ મહારાજ પોતાની માતા અને રાણી સિરિયલ સાથે મુલાકાત કરી લોકોને તેઓના દર્શન આપી આજે પણ ગોગાજી હાજર છે તેની અનુભૂતિ કરાવે છે અને છડી ઉત્સવનો એટલો મહિમા હોય છે કે સૌ ભક્તો ઝૂમી ઉઠશે અને દિવાળી કરતા પણ પર્વ આ મહત્વનો માનવામાં આવ્યો છે।